गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्यार पछी जय सोमनाथ विद्यार्थी मित्रों पाठ किया धोरण 11 पाठ 4 जीव विज्ञान प्राणी सृष्टि जीव विज्ञान धोरण 11 पाठ 4 प्राणी सृष्टि यदि पर किंगडम अगर अपने वर्ग चुष्य मुखा और काष्ठी मत्स्य की बात करी हवे आवशे वर्ग अस्थि मत्स्य ओस्टेक्थिश तो आज माछली छे अस्थि मत्स्य शा माटे ने अस्थि मत्स्य कीधी तो के अंतः कंकाल छे ए अस्थि नु बनेलू छे। अंतः कंकाल अस्थि नु बनेलू छे दरिया એટલે કે ખારા અને મીઠા પાણી બંનેમાં અસ્થિમય અંતઃકંકાલ તંત્ર ધરાવતી સમાવેશિત માછલીઓનો સમૂહ છે બરોબર દરિયાએ એટલે ખારા પાણી અને મીઠા પાણી બંનેમાં જોવા મળે અસ્થિમય અંતઃકંકાલ ધરાવતી સમાવેશિત માછલીઓ શરીર છે બોટ આકારના હોડી આકારના મુખ્યત્વે મુખ છે એ અગ્રીય હવે અહીંયા જોજો વાગ્ર વક્ષ બાજુએ હતું કાશી મત્સ્યમાં અસ્થિ મત્સ્યમાં અગ્રીય ખુલે એટલે બંને જડબા સમાન લાગે છે અગ્રીય છે ચાર જોડ જાગરો બંને બાજુ ચાર કંઠદાની પ્રદેશમાં જાગર અને ચાર જોડ અને એની ઉપર જાગર ઢાંકણ આવેલું છે ચાર જોડ જાગરો જાગર ઢાંકણ યોગ બરોબર ત્વચા ઉપર સાયક્લોઇડ અને ટેનોઇડ પ્રકારના ભીંગડાઓ આવેલા છે બરોબર ત્વચા છે સાયક્લોઇડ અને ટેનોઇડ ભીંગડાથી આવૃત છે વાતાશય હાજર છે પ્લવનાશય હાજર જે તરવા માટેની અનુકૂળતા જેને આપણે તારકતા કહીએ છીએ તારકતા તરવા માટેની અનુકૂળતા બક્ષે છે હૃદય દ્વિખંડી જેમાં એક કર્ણક અને એક ક્ષેપક શીત રુધિર વાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ જેની આપણે આગળ ચર્ચા કરી છે લિંગભેદ જોવા મળે એટલે નર અને માદા અલગ અલગ બાહ્ય ફલન પાણીની અંદર ફલન થાય છે શરીરની બહાર ફલન થાય છે મુખ્યત્વે અંડપ્રસ્વી એટલે ઈંડા મુક્તા જીવન વિકાસ પ્રત્યે છે ઈંડામાં સીધા જ જે બાળ પ્રાણીઓ છે પુખ્ત પ્રાણીઓ જેવા હોય છે સીધો જ વિકાસ ઉદાહરણ દરિયાઈ ઉડતી માછલી ફ્લાઇંગ ફિશ સમુદ્ર ઘોડો સી હોર્સ મીઠા પાણીનો રોહુ કટલા મૃગલ માછલી ઘરમાં રાખતા જે માછલીઓ છે ગડાકુ માછલી એન્જલ માછલી વગેરેના ઉદાહરણો છે ફરીથી દરિયાઈ અને મીઠા પાણી બંનેમાં વસ્તી અંતઃકંકાલ ધરાવતી સમાવેશિત માછલીઓ શરીર ઘોડી આકારનું મુખ અગ્ર બાજુએ અગ્રીય ચાર જોડ જાલરો જાલર ઢાંકણ યુક્ત ત્વચા સાયક્લોઇડ અને ટીનોઇડ ભીંગડાથી આવૃત વાતાશય કે પ્લવનાશયની હાજરી તારકતા પક્ષે હૃદય દ્વિખંડી શીત રુધિરવાળા અસમતાપી પ્રાણીઓ લિંગ ભેદ જોવા મળે સામાન્ય તો બાહ્ય ફલન શરીર મુખ્યત્વે દેહમાં મુખ્યત્વે અંડપ્રસૂય અને જીવન વિકાસ પ્રત્યક્ષ પ્રસિદ્ધ દરિયાએ મોરતી માછલી ફ્લાઇંગ ફિશ સમુદ્ર ઘોડો મીઠા પાણીમાં રોહુ કટલા મૃગલ માછલી ઘરમાં જોવા મળતી જે માછલીઓ છે એમાં લડાકુ માછલી એન્જલ માછલી વગેરે હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આમાં તફાવત જો અહીંયા આ વર્ગ અસ્થિ કાષ્ઠી મત્સ્ય રાખી મૂકવાનું કારણ એ છે કે અસ્થિ અને કાષ્ઠીના અથવા તો તફાવત આપો અસ્થિ મત્સ્ય અને કાષ્ઠી મત્સ્ય બરોબર તો પહેલો મુખ્ય તફાવત એ છે અસ્થિ
અસ્થિ મત્સ્યમાં અંતઃકંકાલ છે એ અસ્થિનું બનેલું છે. કાસ્થિ મત્સ્યમાં અંતઃકંકાલ કાસ્થિનું બનેલું છે. અહીંયા મુખ છે એ અગ્રબાહ્ય છે, અગ્રીય મુખ છે બરોબર. કાસ્થિ મત્સ્યમાં મુખ અગ્ર વક્ષબાહ્ય છે બરોબર. જાલર ફાટો, જાલર ઢાંકણ વગરની છે કાસ્થિ મત્સ્યમાં, જાલર ઢાંકણનો અભાવ છે. અહીંયા અસ્થિ મત્સ્યમાં સાયક્લોઇડ અને ડિલોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે છે. કાસ્થિ મત્સ્યમાં તો કે પ્લવરાશય અથવા વાતાશયની ગેરહાજરી છે, જ્યારે કાસ્થિ મત્સ્યમાં પ્લવનાશય અને વાતાશય હાજર છે બરોબર છે. તો આ મુખ્ય તફાવત આપણે કહી શકીએ. અહીંયા કાસ્થિ મત્સ્યમાં અંતઃફલન જોવા મળે છે બરોબર, અસ્થિ મત્સ્યમાં તો કે બાહ્ય ફલન જોવા મળે છે. કેટલાક અપત્ય પ્રશ્વી છે કાસ્થિ મત્સ્યના જે સભ્યો છે, અસ્થિ મત્સ્ય સમૂહના સભ્યો છે એ અંડપ્રસ્વી ઈંડા મૂકે છે અને જીવન વિકાસ પ્રત્યક્ષ છે. તો આપણે આ જે વાત છે એ ચાર મુદ્દા તફાવતના બે માર્ગમાં આપી શકીએ. તફાવત આપો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, તો આ રીતના આપણે તફાવત આપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણમાં આગળ વાત કરીએ. ચતુષ્પાદમાં તો પહેલો વર્ગ છે ઉભયજીવી, એમ્ફીબિયા. વર્ગ ઉભયજીવી એમ્ફીબિયા. એમ્ફી મીન્સ ડ્યુઅલ ડબલ, ઉભય. બાયસ મીન્સ લાઈફ જીવન, એનો મતલબ એ થાય છે ઉભય જીવન ડબલ ડ્યુઅલ લાઈફ. ડ્યુઅલ લાઈફ એટલે જો કોઈ સજીવ કે પ્રાણી બે વસવાટમાં વસતું હોય અથવા બે વસવાટમાં વસવા માટે અનુકૂલિત થયેલું હોય તો આવા સજીવને એમ્ફીબિયા અથવા ઉભયજીવી ડ્યુઅલ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત એવું સૂચવે છે કે ઉભયજીવીઓ બંને વસવાટમાં જીવી શકે. કયા કયા? જળજ અને સ્થળજ. જળજ અને સ્થળજ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં ઉભયજીવીઓ છે એ જીવન ગુજારી શકે છે. પાણી અને જમીન આ બે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં ઉભયજીવીઓ છે એ જીવન ગુજારી શકે છે. એટલે એને એનો જે વર્ગ છે એને આપણે ઉભયજીવી એવું નામ આપવામાં આવ્યું. ચતુષ્પાદ, બે જોડ ઉપાંગોની હાજરી બરોબર. ઘણા તેમાંના ઘણા બે જોડ ઉપાંગો ધરાવે છે. પછી આપણે આગળ જઈશું અગ્ર ઉપાંગ અને પશ્ચિમ ઉપાંગ, બે બે એટલે ટોટલ ચાર, બે જોડ. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત, બે ભાગમાં વિભાજિત, એક શીર્ષ અને બીજું ધડ. કેટલાકમાં પૂંછડી પણ હોય શકે છે. તો શરીર શીર્ષ અને ધડ એમ બે ભાગમાં વિભાજિત, કેટલાકમાં પૂંછડી હોય છે. ઉભયજીવીઓની ત્વચા છે એ ભીની અને ચીકણી હોય છે. ભીની ચીકણી જેની ઉપર ભીંગડા જોવા મળતા નથી. ત્વચા છે એ ભીની અને ચીકણી છે. આંખો પોપચા ધરાવે છે. કાનમાં કર્ણપટલ હોય છે. પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે જેને અવસારણી કહે છે, અને આ અવસારણી શરીરની બહાર ખુલે છે. ફરીથી આંખો પોપચા ધરાવે, કાનમાં કર્ણપટલ, પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે જેને આપણે અવસારણી તરીકે ઓળખીએ. અવસારણી છે શરીરની બહારની તરફ ખુલે છે. જાલરો
ફેફસા કે ત્વચા દ્વારા શ્વસન થાય છે. શ્વસન માટે જાદરોમાંથી પાણી ખેંચે, આ પાણીમાં ઉગેલો ઓક્સિજન મેળવે, કાં તો ફેફસા અથવા તો ચામડી, ભીની અને ચીકણી ચામડી છે, મુખ્ય કારણ આ પણ છે. એ ચામડી હવા સીધી જ એ પ્રવાહીમાં ભળે છે અને એમાંથી ઓક્સિજન મેળવે છે, ત્વચા દ્વારા શ્વસન. જાદરો, ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન. હૃદય છે ત્રિખંડી, બે કર્ણક અને એક ક્ષેપક. આગળ આપણે જોયું તો મત્સ્યમાં દ્વિખંડી હૃદય, એક કર્ણક અને એક ક્ષેપક. હવે અહીંયા થોડુંક ઉદ્વિક્ષિત વિકાસ પામે, દ્વિખંડ ત્રિખંડી હૃદય, ત્રણ ખાના વાળું હૃદય, ત્રણ ઘોટાળો યુક્ત હૃદય. ત્રણ ઘોટાને બે કર્ણક અને એક ક્ષેપક છે. શીત રુધિર વાળા પ્રાણીઓ છે, અસમતાપી પ્રાણીઓ છે. લિંગ ભેદ જોવા મળે, નર માદા અલગ અલગ હોય છે. અંડપ્રસ્વી, ઈંડા મૂકે અને વિકાસને પરોક્ષ દિવ્ય અવસ્થાઓમાંથી પસાર થઈ અને પુખ્ત પ્રાણી બને છે. એટલે વિકાસ છે એ પરોક્ષ છે. અહીંયા ઉદાહરણોમાં છે ટોડ, બફો, ડેડકો, ફ્રોગ, વૃક્ષ નિવાસી ડેડકો, હાઈલા, સાલામાન્ડર, ઇક્થિયોફિશ. આ ઇક્થિયોફિશ છે એ ઉપાંગો વિહીન ઉભયજીવી છે. ઘણી વખત એમસીક્યુ પૂછાય, જીવી ગુજકેટમાં સરસ મજાનો નીટ અને ગુજકેટ માટે, કે નીચેનામાંથી ઉપાંગો વિહીન ઉભયજીવી કયું છે? તો ઇક્થિયોફિશ. ફરીથી ડ્યુઅલ લાઈફ, ડ્યુઅલ લાઈફ, ઉભયજીવી. નામ સૂચવે છે કે જળજ અને સ્થળજ એમ બંને જ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જીવન ગુજારી શકે છે. ઘણા છે બે જળ ઉપાંગો ધરાવે છે. શરીર શીર્ષ અને ધળમાં વિભાજિત, કેટલાકમાં પૂંછડી જોવા મળે છે. ઉભયજીવીની ત્વચા ભીની અને ચીકણી હોય છે, એટલે ભીંગડા વગરની. આંખો પોપચા ધરાવે છે, કાનમાં કર્ણ પોટળ હોય છે, પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ પોટળમાં ખુલે છે, જેને આપણે ઔષધની તરીકે ઓળખીએ છીએ, જે બહારની તરફ શરીરની બહાર ખુલે છે. જેથી કરીને તો કે મળ, મૂત્ર અને પ્રજનન કોષોનો ત્યાગ કરવામાં આવે છે. ઝાલરો, ફેફસા કે ત્વચા દ્વારા શ્વસન, હૃદય ત્રિખંડી, બે કર્ણક અને એક ક્ષેપક, શીત રુધિર વાળા પ્રાણીઓ છે, લિંગ ભેદ જોવા મળે છે, બાહ્ય ફલન દાખવે છે, અંડપ્રસવી અને વિકાસ પરોક્ષ છે. ઉદાહરણોમાં ટોડ, બફો, વૃક્ષ નિવાસી દેડકો, સાલામાંડર, ઇક્થિયોફિશ, જે ઉપાંગ વિહીન ઉભયજીવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાષ્ઠી મત્સ્ય ભૈરા બરોબર છે, અને બીજું છે ઉભયજીવી ભૈરા બરોબર, અસ્થિ મત્સ્ય અને ઉભયજીવીનો અભ્યાસ આજે કર્યો. સાથે સાથે આપણે આગળની વાત કરી હતી કાષ્ઠી મત્સ્યની, તો કાષ્ઠી મત્સ્ય અનુધારી અને અસ્થિ મત્સ્ય આ બંને વચ્ચે મુખ્ય તફાવત શો છે એની ચર્ચા કરી, અસ્થિ મત્સ્યના લક્ષણોની ચર્ચા કરી, અને ત્યારબાદ ઉભયજીવી બરોબર એની ચર્ચા કરી. તો ઘણી વખત પૂછાય તફાવત આપો, કાષ્ઠી મત્સ્ય અસ્થિ મત્સ્ય તફાવત આપો, મુખ્ય લક્ષણો લખો. અસ્થિ મત્સ્ય નીચેના વર્ગ ઉભયજીવીના સામાન્ય લક્ષણો લખો, બરાબર છે, આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો આની આપણે નોટ તૈયાર કરીશું. હવે આપણે આગળ ચતુષ્પાદની અંદર હજુ ત્રણ વર્ગો ભણવાના છે, બરોબર. ઉભયજીવી ભણી ગયા, હવે આવશે સરીસૃપ, પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ, વિહંગ, પક્ષીઓ અને સસ્તન. તો સરીસૃપ, વિહંગ અને સસ્તન આ ત્રણ સમુદાય વર્ગના લક્ષણો આપણે ભણવાના બાકી છે.
આ ચેપ્ટરમાં હવે ત્રણ ટોપિક બાકી રહ્યા, બરોબર? ઉભયજીવી આપણે ભણી ગયા, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ ત્રણ હવે આપણે ટોપિક બાકી છે, જેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય સોમનાથ.